રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે અસરગ્રસ્ત ઉપલેટા ધોરાજી તાલુકામાં મગફળીના પાક વીમાના પ્રશ્નને લઈ ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે, જેના કારણે મગફળીનો પાક વીમો આપોની ખેડૂતો માંગ સાથે ધરણા કરી રહ્યા છે. રાજકોટ જિલ્લાના ઉપલેટાના બાપુના બાવલા ચોક ઉપલેટા ખાતે ડાયાભાઈ ગજેરાની આગેવાની હેઠળ અને ગુજરાત કિસાન સભા રાજકોટ જિલ્લા તથા ઉપલેટા પંથકના ઉપલેટા ખાતે અસરગ્રસ્ત ઉપલેટા ધોરાજી તાલુકામાં મગફળીના પાક વીમામાં પ્રશ્ને પ્રશ્નને લઈ ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે. મગફળીનો પાક વીમો આપોની માંગ સાથે ખેડૂતો ધરણા પર ઉતરી રહ્યા છે, તેમજ આગામી દિવસોમાં ખેડૂતોને વીમા પ્રશ્ને યોગ્ય ન્યાય નહીં મળે તો આંદોલન ઉગ્ર બનાવવામાં આવશે. આ કાર્યક્રમમાં ધરણા દેખાવ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ડાયાભાઈ ગજેરા, લખમણભાઈ પાનેરા સહિતના અનેક ખેડૂત અગ્રણીઓ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે ઉપલેટા ધોરાજી તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતો પાક વીમાના પ્રશ્ને ધરણાના કાર્યક્રમમાં બેઠા હતા. ગુજરાત સરકારે 2018-19 વર્ષને અછતગ્રસ્ત જાહેર કર્યું છે અને તેમાં ઉપલેટા ધોરાજી તાલુકાનો સમાવેશ થયો છે. અપૂરતો અને અનિયમિત વરસાદથી મગફળીનો પાક નિષ્ફળ ગયો હતો, ત્યારે ખેડૂતોને સ્વાભાવિક પાક વીમો મળે એવી અપેક્ષા હોય. ખેડૂતોએ ધિરાણ લઈ અને નિયમિત પ્રીમિયમ ભરીને પાક વીમાનું કવચ લીધેલું છે, પરંતુ વીમા કંપની દ્વારા ખેડૂતોને પાક વીમામાંથી બાકાત કરવામાં આવ્યા છે. તેનાથી ઉપલેટા ધોરાજી તાલુકાના ખેડૂતોમાં મોટો રોષ છે અને અમે અગાઉ પણ એક ચેતવણી આપી હતી ઓક્ટોબર મહિનામાં કે આ પાક વીમા અંગે સરકાર જાગૃત બને, નહીતર વીમા કંપનીનો ઈરાદો પાક વીમો આપવાનો નથી એવું અમને ખેડૂતોને લાગી રહ્યું છે. એટલે આજની લડતથી જો સરકાર યોગ્ય ન્યાય નહીં અપાવે તો આગામી સમયમાં ઉગ્ર લડતો અમે કરીશું. અને આજે જે ધારણાનો કાર્યક્રમ અમે કર્યો છે, ખેડૂત અમે આક્રોશ પ્રગટ કરવા માટે કે જે અમારો વીમો મગફળીનો વીમો છે, મગફળીનો ન મળ્યો એ માટે અમે આજે જે ધારણાનો કાર્યક્રમ કરીને સરકાર અમે આક્રોશ અમે વ્યક્ત કર્યો. તે બદલ આજે ઘણા બધા ખેડૂત આવ્યા, ગામડે ગામડે અમે પ્રવાસ કર્યો, ગામડે ગામડે અમને આક્રોશ વ્યક્ત કર્યો. સરકારનો જે છે બધા ખેડૂતો બધી અમને ઘણી બધી માહિતી આપી કે આ સરકાર આપણે ખેડૂત અમને લક્ષી નથી, ખેડૂતોને જે વીમો ન આપે જે હકદાર છે વીમાને માટે. એક બાજુથી સરકારે નીતિ જાહેર કરી કે આ ઉપલેટા તાલુકાને અસરગ્રસ્ત જાહેર કર્યો અને વીમો નથી આપતી એ માટે અમે ફૂલ પૂરેપૂરા જાગૃતમાં થઈ અને જો હજી આથી હવે પછી જો પગલાં આગળ નહીં લેવામાં આવે તો અમે ખેડૂત હજી ધારણા કરવાના, બીજા રેલીઓ કરવાના કાર્યક્રમો કરશું. કાનભાઈ સુવા સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ ઉપલેટા.